એક્સરે વિશે આપણને બેસિક આઈડિયા છે કે રોન્ચર એને 1895માં ઇન્વેન્ટ કર્યા સૌથી પહેલા, અને એણે એક્સરેનો પહેલો ઉપયોગ કરીને એના વાઈફના હાથનો ફોટોગ્રાફ લીધો, જે આપણે ભૂતકાળમાં જોયું હતું, અને એના માટે એને 1901માં નોબેલ પ્રાઇઝ મળ્યું. પહેલું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ છે એ રોન્ચરને મળ્યું છે, જે કારણ એક્સરે. અહીંયા જે આપણે એક્સરેની એપ્લિકેશન સમજવા જઈએ છીએ, એ મોડર્ન ડે એપ્લિકેશન છે. મીન્સ કે અત્યારે જે આપણે એક્સરે ટ્યુબ યુઝ કરીએ છીએ એક્સરે પડાવવા માટે, કે એક્સરે જે શોધાણ હતા એને મેડિકલ પર્પઝ માટે એવી ટ્યુબમાં ફેરવવા જરૂરી હતા કે જે હ્યુમન માટે હાનિકારક ન હોય અને એનો રૂટીન યુઝ કરી શકાય. એના બીજા પણ ઘણા યુઝીસ છે. અત્યારે તમને ખ્યાલ છે કે એરપોર્ટ ઉપર રીતે સામાનને સ્કેન કરવા માટે એ રૂટીન ચેક થાય છે, અને એની ઇન્ટેન્સિટી ઓછી વધારે કરીને તમે જાણી શકો છો, ઇવન સામાનની અંદર સુધી પણ જઈ શકો છો. તો જે બેઠા હોય છે એ જ કામ કરતા હોય છે, તમે જોતા હોય કે કોઈ વસ્તુ એને શંકાસ્પદ લાગે એટલે એ તરત એને રોકીને ઇન્ટેન્સિટી વધારશે એક્સરેની, જેને કારણે છે અંદર અંદર લેયર્સમાં એ ઘૂસી શકશે કે શું વસ્તુ છે. તો એક્સરે છે એ નોર્મલી આ કામ માટે તો યુઝ થાય છે. બીજો એક્સરેનો યુઝ એ છે કે એની વેવલેન્થ બહુ ઓછી છે, જેને કારણે મેટલની ને એવી બધી ક્રેક જે છે નાની નાની એ પરફેક્ટલી ડિટેક્ટ કરી શકાય છે. સૌથી વધારે એનો રેલવેવાળા યુઝ કરે છે, પાટાઓની ઉપર એક્સરે ડિટેક્ટર દોડાવીને કોઈ જગ્યાએ ઝીણી ક્રેક હોય જે સામાન્ય રીતે નજરમાં ન આવે તો એ એક્સરે ડિટેક્ટ થઈ શકે છે. 1913માં કુલિચ નામનો સાયન્ટિસ્ટ હતો, જેને અત્યારે આપણે મોડર્ન ડે એક્સરે ટ્યુબ યુઝ કરીએ છીએ એ એનું પ્રોટોટાઇપ છે, એ ડિઝાઇન કે પહેલું એનું ઇલેક્ટ્રોનિક મોડ્યુલર. હવે આ જે એક્સરે ટ્યુબ છે એમાં આ કેથોડ છે, આ સિમ્પલ કેથોડ રે ટ્યુબ જ છે. અહીંયા આગળ એનોડ રાખેલો છે, નોર્મલી આપણે યુઝ કરીએ છીએ. અહીંયા જેનો એક્સપેરિમેન્ટ જોવાના છે મોલીબ્લેનમનો, આપણે એનોડ છે યુઝ કરવાના છે. આની વચ્ચે હાઈ વોલ્ટેજ રાખવામાં આવે છે કિલો વોલ્ટમાં. હાઈ વોલ્ટેજ રાખવાથી શું થશે કે જ્યારે તમે અહીંયા વોલ્ટેજ ડિસ્ચાર્જ કરશો ત્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોન નીકળશે, તમને ખ્યાલ છે. આ ઇલેક્ટ્રોન છે એને અહીંયા હાઈલી પોઝિટિવ એનોડ, કારણ કે કિલો વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખેલો છે, એટલે અહીંયાથી નીકળેલો ઇલેક્ટ્રોન છે એ એની ગતિ ઉર્જા છે એ ક્યુ ઇન્ટુ વી હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ છે, અને તમે વોલ્ટેજ આપો છો કિલો વોલ્ટનો, એને આધારે હાફ એમ વી સ્ક્વેર સાથે સરખાવો તો તમને એનો વેગ મળશે. એટલે ઇલેક્ટ્રોનને અહીંયાથી એક્સેલરેટ કરવામાં આવે છે પૂરેપૂરું. એ પૂરેપૂરો એક્સેલરેટ કરેલો ઇલેક્ટ્રોન આ એનોડમાં ઘૂસે છે, જેને કારણે આપણને એક્સરે મળે છે. રોન્ચનને એક્સરે મળ્યા તો અકસ્માત, એને ઇલેક્ટ્રોનને એક્સેલરેટ કરવાની ટ્રાય કરી અને એનોડમાંથી એને એક્સરે મળ્યા. એણે એવું જોયું કે એ એક્સરે થોડા વિશિષ્ટ પ્રકારના એને એટલા માટે રાખ્યા કે એ બ્લેક કલરનો કાગળ રાખો તો એની આરપાર નીકળી જતા હતા, જે નોર્મલી કેથોડ કિરણોનો ગુણધર્મ નથી. અને ફોટોગ્રાફિક પ્લેટ, ફોટોગ્રાફી પ્લેટ એટલે આપણે એક્સરે પ્લેટ નથી યુઝ કરતા એક્સરે લેવા માટે બ્લેક કલરની, એના ઉપર એની ઇમ્પેક્ટ આવતી હતી જે કેથોડ કિરણોનો ગુણધર્મ નથી. એટલે એને નવા કિરણો મળ્યા, જેને એને બેસિક નામ વિચાર્યું, કાંઈ અત્યારે ખબર નથી ધારો કે એક્સરે, પછી એને નામ આપવાનું ભૂલાઈ ગયું. તો એમને પછી કોન્સ્ટન્ટ ઈ નામ છે ચાલ્યું, પણ એને ઇમ્પ્રુવ કરીને અહીંયા આગળ આપણે પ્રોફેશનલી એને જનરેટ કરી શકીએ, એક્સિડેન્ટલી નહીં એવી ટ્યુબમાં આ વસ્તુને ફેરવેલી છે. હવે આપણે પરફેક્ટલી સમજવા માટે જઈએ કે ખરેખર એક્સરે મેળવતી વખતે થાય છે શું. અહીંયા આગળ સી કેથોડ છે, ફિલામેન્ટનું પ્રવાહ પસાર કરવાથી કેથોડ ગરમ થઈને ઉષ્માજનિત ઉત્સર્જન કરે. લેમ્પમાં જેવી રીતે થાય છે, ફિલામેન્ટ ગરમ થાય ઉષ્માજનિત ઉત્સર્જન થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ રીતે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે કેથોડ સી અને એનોડ એ વચ્ચે ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાવત 20-40 કિલો વોલ્ટ પ્રવેગિત કરવામાં આવે છે. એનોડમાંથી એક્સરેઝનું ઉત્સર્જન થાય છે, આને કારણે એ કેવી રીતે થાય છે આપણે પાસે જોવાના છે. સામાન્ય રીતે એનોડ કોપર ટંગસ્ટન કે બીજી કોઈ સંક્રાંતિ ધાતુ ડી બ્લોક માંથી બનાવવામાં આવે છે, દાખલા તરીકે મોલીબ્લેનમનો બનેલો હોય છે. હવે એક્સરે વર્ણપટ છે એ શું છે, પાછું આ જ વસ્તુ છે કે કોઈ પણ વર્ણપટ મેળવવામાં કેવી રીતે આવે, તો તમારે એમાંથી જે વિકિરણ નીકળે છે એને કાં પ્રિઝમમાંથી કાં ગ્રેટિંગમાંથી પાસ કરીને પાછું એને વર્ણપટ તરીકે જોવું પડશે, અથવા કઈ તરંગ લંબાઈઓ મળે છે એ આપણે ચેક કરીએ. તો નોર્મલી જ્યારે આપણે એક્સરેની તરંગ લંબાઈઓને ચેક કરીએ છીએ તો એમાં એવું જોવામાં આવે છે કે એક કોક લઘુત્તમ તરંગ લંબાઈથી એક્સરે શરૂ થાય છે. પહેલાં તો આ સમજવાની જરૂર છે કે એક્સરે છે એ સ્ટાર્ટ થશે નિયરલી 1 નેનોમીટરથી અને 0.001 નેનોમીટર કે એંગસ્ટ્રોમ સુધી જશે. હવે એમાં કોઈ પાકી બોર્ડર લાઈન નથી કે ભાઈ આ સુધી એક્સરે ગણવાનું પછી ગામા કિરણો ગણવાનું, પણ તમે એવું કહી શકો 0.001 નેનોમીટર સુધી એક્સરે ગણવામાં આવે છે અથવા 0.01 એંગસ્ટ્રોમ સુધી એક્સરે ગણવામાં આવે છે. એના કરતાં નાના તરંગો હોય તો પછી એને ગામા કિરણો તરીકે લઈ લેવામાં આવે. આ જે લેમડા મિનિમમ છે એ દરેક ધાતુ માટે કોઈ એક નિશ્ચિત તરંગ લંબાઈ હોય છે. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ, ધારો કે મેં મોલીબ્લેનમનો એનોડ લીધો છે સાંભળજો, અને હું 25 કિલો વોલ્ટે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરું છું
તો આ કોમ્બિનેશન માટે લેમ્ડા મિનિમમ ફિક્સ હશે. હવે ધારો કે કાં તો હું એનોડ બદલું અથવા કિલો વોલ્ટ બદલું તો આ બદલાશે લેમ્ડા મિનિમમ. એટલે લેમ્ડા મિનિમમ છે એ સ્પેસિફિકલી વોલ્ટેજ અને એનોડ જે ધાતુનો બનેલો છે એની લાક્ષણિકતા છે. એ જો તમે ચેન્જ કરશો તો લેમ્ડા મિનિમમ ચેન્જ થશે. હવે વર્ણપટ કેવો મળે છે કે શરૂઆતની અમુક તરંગ લંબાઈઓ છે એ કન્ટિન્યુઅસ મળે છે, પછી તમે જો તરંગ લંબાઈઓમાં સ્પાઇક જોવા મળે છે. હવે આ જે અહીંયા આગળ છે એ તીવ્રતા છે, સાપેક્ષ તીવ્રતા, અને અહીંયા આગળ આપેલી છે લેમ્ડા. અમુક સુધી લેમ્ડા છે એ કન્ટિન્યુઅસ મળે છે, જેવા તમે લેમ્ડાના અમુક વિસ્તારમાં આવો એટલે એ તીવ્રતા વધી જાય છે. તીવ્રતા વધવાનો મતલબ એમ છે કે એ પ્રકાશ છે એ વધારે માત્રામાં મુક્ત થતો હોય છે એ જગ્યા પાસે. હવે આને કે બીટા કે આલ્ફા શું કામ કહેવાય એ પાછા આપણે જોઈએ છીએ. આકૃતિમાં 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રવેગિત કરેલો, એટલે 35 કિલો વોલ્ટ જેટલો ચાર્જ રાખ્યો, વોલ્ટેજ રાખ્યો છે. એમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી થાય? કે બરાબર ક્યુ વી, ક્યુ એટલે ઈ, અને 35 કિલો વોલ્ટ એનું સ્થિતિમાન થયું એટલે ગતિ ઊર્જા થઈ ગઈ 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા વેગથી જશે એ જોવું હોય તો તમે ઇઝીલી ગણી શકો છો, સરખાવવાના રહેશે તમારે હાફ એમ વી સ્ક્વેર સાથે. ઇલેક્ટ્રોન્સ અને મોલીબ્ડેનમનો ટાર્ગેટ વડે ઉત્સર્જાયેલ એક્સરેની તરંગ લંબાઈનો આ ગ્રાફ, એક્સરેનું તીવ્રતા વિરુદ્ધ લેમ્ડાનો ગ્રાફ આપેલો. જો તમે મોલીબ્ડેનમ અને આ બદલી નાખશો તો ગ્રાફ એ બદલાઈ જશે. એટલે ગ્રાફ છે એ સ્પેસિફિકલી આ બે કોમ્બિનેશનની લાક્ષણિકતા છે, 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મોલીબ્ડેનમ. જો એ ચેન્જ કરશો તો ગ્રાફ ચેન્જ થશે. ચેન્જ થશે એટલે બીજું કંઈ નથી, ખાલી આમ જશે, કાં તો આમ જશે તરંગ લંબાઈઓમાં શિફ્ટિંગ આવશે. આ આલેખને આપેલ તત્વ અને ઇલેક્ટ્રોન્સની આપેલ ઉર્જાને અનુરૂપ, આપેલ તત્વ અને ઇલેક્ટ્રોનની આપેલ ઉર્જાને અનુરૂપ એક્સરેનો લાક્ષણિક વર્ણપટ અથવા એક્સરે વર્ણપટ કહેવાય. વર્ણપટની અંદર બે બાબતો મેઇન ધ્યાનમાં લેવા જેવી છે. એક આ જે સળંગ રેખા આપણને મળે છે, કન્ટિન્યુઅસ વેવલેન્થ મળે છે, એ શું કામ મળે છે? સ્પાઇક શું કામ મળે છે આપણે જોવા જઈએ. આલેખમાં ત્રણ લાક્ષણિકતાઓ નોંધનીય છે. એક, આલેખ અમુક લઘુત્તમ તરંગ લંબાઈથી શરૂ થાય છે લેમ્ડા, અને એનાથી આપણને સળંગ મળે છે કન્ટિન્યુઅસ. આલેખમાં અમુક ખાસ તરંગ લંબાઈ ને અનુરૂપ સાપેક્ષ તીવ્રતા ખૂબ જ વધેલી જણાય છે. લેમ્ડા મિનિમમ એ અમુક ચોક્કસ તરંગ લંબાઈ હોય છે આપેલા કોમ્બિનેશન માટે, એ ચેન્જ થતી નથી. આલેખમાં સળંગ વક્રને સતત વર્ણપટ કહેવાય છે. અમુક તરંગ લંબાઈ જે પીક્સ મળે છે તેઓ રેખા વર્ણપટ અથવા તો લાઇન સ્પેક્ટ્રમ બતાવે છે, તેને આપેલ તત્વોનો લાક્ષણિક આલેખ કહેવાય છે. હવે એની સમજૂતી. ઓકે, હવે આ આખી સિસ્ટમને આપણે સે ધ્યાનથી સમજતા જઈએ, આમાં થાય છે શું? પહેલાનો કોન્સેપ્ટ સમજી લઈએ પછી વાંચી. નોર્મલી શું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ફૂલ સ્પીડે એનોડમાં ઘૂસી જાય છે, એટલે એનોડ જે પરમાણુનો બનેલો છે દરેક પરમાણુના ઇલેક્ટ્રોન છે એની કક્ષામાં રોટેટ થતા હોય છે, ભ્રમણ કરતા હોય છે. ધારો કે આપણે મોલીબ્ડેનમનો કોઈ એક પરમાણુ ધ્યાનમાં લઈએ, પરિસ્થિતિ કેવી હોય છે? ધારો કે આ એક મોલીબ્ડેનમનું ન્યુક્લિયસ છે અને ફરતે ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે કક્ષાઓમાં. હવે જે એનોડમાં દાખલ થયેલો ઇલેક્ટ્રોન છે એ ફૂલ સ્પીડે આવી રહ્યો છે બહારથી, એટલે શું થાય છે કે ક્યારેક અમુક ઇલેક્ટ્રોન જે છે એના ઘામાં આવી જાય. આ બહુ અઘરું છે ઘામાં આવું, એનું કારણ એ છે પરમાણુ મોટે ભાગે પોલો છે, ફરતે ઇલેક્ટ્રોન છે એ પ્રમાણમાં બહુ દૂર દૂર આવેલા છે, પણ છતાંય તે ફૂલ સ્પીડે આવતો ઇલેક્ટ્રોન ધારો કે કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોન સાથે ભટકાતો ભટકાતો અંદર ઘૂસતો જાય છે. હવે સપોઝ ઇલેક્ટ્રોન છે આની સાથે ભટકાણું, દરેક અથડામણમાં અમુક ઉર્જા ઇશ્યુ થતો જશે, મુક્ત થતો જશે, કારણ કે ભટકાશે એટલે એનો વેગ ઘટશે, વેગ ઘટશે એટલે ગતિ ઉર્જા ઘટશે. ધારો 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા લઈને આવતો હતો, પહેલા ઇલેક્ટ્રોન સાથે ભટકાણો એટલે એમાં અમુક વેગ ઘટી ગયો, જે વેગ ઘટ્યો એટલી ઉર્જા ઘટી, એ ઉર્જાનું રૂપાંતરણ થઈ થઈ જશે એચસી અપોન લેમ્ડા, એટલે એટલી તરંગ લંબાઈનો વિકિરણ આપણને બહાર મળશે. કરેક્ટ? યસ પ્લીઝ. થશે પણ એની ગતિ ઉર્જા એટલી વધારે છે અને ઇલેક્ટ્રોન છે એની પ્રમાણમાં એટલા હલકા છે કે અપાકર્ષણની માત્ર એટલી ઓછી છે, કોઈ ફૂલ સ્પીડ આવી રહ્યો, એટલે ખરેખર એનો વેગ ઘટતો જતો હશે જેમ જેમ ઇવન અપાકર્ષણ થશે તો અમુક તરંગ લંબાઈ મુક્ત થશે અલ્ટિમેટલી. પણ ધારો કે અહીંયા ભટકાણ, પાછો અહીંયા ભટકાણ, પાછો અહીંયા ભટકાણ, અથવા આજુબાજુ કેટલા બધા પરમાણુ છે એમાંથી ભટકાતો 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 અંદર સુધી જશે, એને કારણે કોન્સ્ટન્ટલી આપણને તરંગ લંબાઈઓ બહાર મળ્યા કરશે. આ જે તરંગ લંબાઈઓ બહાર આવેલી છે ને એ આપણને આ વર્ણપટ આપશે. પરફેક્ટ. હવે જો આ જે છે એ લઘુત્તમ તરંગ લંબાઈ છે, ઓછા ઓછી તરંગ લંબાઈ, ઓછા ઓછી તરંગ લંબાઈ એટલે વધારેમાં વધારે ઉર્જા, તમને ઉર્જા છે એ વધારેમાં વધારે મળે છે. તો આ કઈ જગ્યાએ મળે એ આપણે છે જોવાનું. ધારો કે અથડામણ પૂરેપૂરી થાય છે,
અને એ બધી ઊર્જા ગુમાવી દે છે એક જ સાથે એક જ ઝટકે હેડન કોલિજનની બધી ઊર્જા ગુમાવી દીધી ધારો કે તો જે બધી ઊર્જા ગુમાવશે એના માટે ઊર્જા મેક્સિમમ આવશે તરંગ લંબાઈ કેવી આવશે મિનિમમ હવે આ બધી ઊર્જા એટલે કેટલી ઊર્જા 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આ કેસમાં તો એનો મતલબ એમ છે કે આ જે લેમ્ડા મિનિમમ છે એ સ્પેસિફિકલી કોને બિલોંગ કરે છે 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ સીધા 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને લેમ્ડામાં કન્વર્ટ કરો એટલે તમને લેમ્ડા મિનિમમ મળશે જો ઇલેક્ટ્રોન છે એ પૂરેપૂરી ઊર્જા ગુમાવી દે તો મિનિમમ તરંગ લંબાઈ ધીરે 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 ઊર્જા ગુમાવતો જાય તો આ બધી તરંગ લંબાઈ મળતી જાય સ્ટેપ બાય સ્ટેપ જેમ ઓછી ઊર્જા ગુમાવે એમ તરંગ લંબાઈ છે એ કેવી આવશે વધારે આવશે આ થઈ ગઈ રેખા વર્ણપટની સમજૂત જે શરૂઆતમાં મળી હવે આ સ્પાઇક શું કામ મળે છે એ સમજ અમુક ઇલેક્ટ્રોન છે મેં તમને કીધું કે પરમાણુ મોટે ભાગે પોલો છે તો અમુક ઇલેક્ટ્રોન અથડાયા વગર છેક અંદર સુધી પહોંચી જાય છે પરમાણુ અને ન્યુક્લિયસનું આકર્ષણ બળ તો છેક તે પાછું ધન છે એટલે તો એને કારણે ઇલેક્ટ્રોન છેક સુધી પહોંચી ગયો ધારો કે પહેલી કક્ષા સુધી અને એ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન સાથે હેડન કોલિઝન થયું સીધી અથડામણ ફૂલ સ્પીડે તો એને કારણે શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાની કક્ષામાંથી આયનીકરણ પામી જાય બહાર ગયો છે કારણ કે ઓલરેડી અથડામણને કારણે એટલી ઊર્જા મળે કે એ કક્ષા છોડીને બહાર ગયો છે આ ઇલેક્ટ્રોન કક્ષા છોડીને બહાર ગયો ગયો આ અન્યારે પટકાઈને ક્યાંક બીજે ભી ગયો જે આવતો હતો હવે આ પહેલી કક્ષા છે એમાં એક વેકન્સી ક્રિએટ થઈ એક ઇલેક્ટ્રોન ગયો એટલે એનું સ્થાન લેવા માટે જે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ શું ટ્રાય કરશે ઝડપથી જમ્પ કરીને અંદર આવવું કરેક્ટ હવે જેવો આ ઇલેક્ટ્રોન અંદર આવશે તમને ખ્યાલ છે કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે એટલે એનર્જી બહુ વધારે મુક્ત થાય કારણ કે બીજીમાંથી પહેલીની એનર્જી છે એ સૌથી વધારે હોય તો જેવો ઇલેક્ટ્રોન બીજીમાંથી પહેલીમાં આવશે એટલે એકદમ હાઈ એનર્જી રેડિયેશન મુક્ત કરશે આ એનર્જી રેડિયેશન છે એના કારણે આપણને તીવ્રતા છે એ અહીંયા આગળ સ્પાઇક ફોર્મમાં મળે પહેલી કક્ષા નોર્મલી આપણે કેમિસ્ટ્રીમાં કહીએ છીએ કે કે કવચ તો આ કે છે પછી એલ છે એમ છે એન છે આ રીતે ચાલે છે કોઈ ઇલેક્ટ્રોન પરમાણુમાં સીધે સીધો અંદર ઘૂસી જાય અને પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને બહાર થ્રો કરી નાખે ભટકાઈ દે કારણ કે બહુ પ્રવેગિત થઈને આવે છે તો એ જો પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને બહાર થ્રો કરે એટલે બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન જો અહીંયા આવે ત્યારે જે વિકિરણ મુક્ત કરે એને કહેવાય કે આલ્ફા કે કક્ષાનું પહેલું જો ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવી જાય તેને કહેવાય કે બીટા એન્ડ ઇટ ગોઝ ઓન આમ જ ચાલે ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન જો પહેલી કક્ષામાં આવે તો એને કહેવાય કે ગામા હવે ધારો કે આના કરતા એક સ્ટેપ આગળ જઈ ધારો કે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષા સુધી નથી પહોંચ્યો બહાર થી આવતો ઇલેક્ટ્રોન પણ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન સાથે અથડાણ અને એને બહાર ફેંકી દીધો તો એ પરિસ્થિતિમાં ત્રીજી કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ સંક્રાંતિ કરે તો એને કહેવાય એલ આલ્ફા કારણ કે એલ કક્ષા અને પહેલી સંક્રાંતિ એટલે શું થશે એલ આલ્ફા ચોથી કક્ષામાંથી બીજીમાં આવે તો એલ બીટા એ જ રીતે એલ ગામા જો ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન બહાર થ્રો થાય તો એ શું આવશે એમ આલ્ફા એમ બીટા અને એમ ગામા એક એક સંક્રાંતિ અમારી વાત સમજાતી જાય છે તમારે અહીંયા કન્ફ્યુઝન શું થાય છે વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝન થાય જ્યારે હું બોલું એચ આલ્ફા એચ બીટા એચ ગામા અને હું બોલું કે આલ્ફા કે બીટા કે ગામા આનો ડિફરન્સ ખાસ સમજવાનો એચ આલ્ફા એચ બીટા એચ ગામા સ્પેસિફિકલી હાઇડ્રોજન છે જ્યારે હું બોલું કે બામર શ્રેણીની એચ આલ્ફા એટલે ત્રીજીમાંથી બીજી બામર શ્રેણીની એચ આલ્ફા એટલે શું થાય ત્રીજીમાંથી બીજી સંક્રાંતિ થાય કરેક્ટ આગળ ઉતરી ગઈ વાત હવે હું બોલું કે ધારો કોઈ બોલો હવે એક્સરે માટે તો આપણે મોટે ભાગે ડી બ્લોકર લેવાના છે બરોબર સપોઝ હું ત્યાં આગળ એમ બોલું કે કોઈ મોટી ધાતુ લઈ લઈએ ધારો આપણે ગોલ્ડ કે એની ગોલ્ડ માટે હું એમ બોલું કે આલ્ફા એનો મતલબ એમ થાય કે બીજીમાંથી પહેલીમાં આવે છે અને એ એક્સરેની સંક્રાંતિ છે ઓલી પહેલી સંક્રાંતિ નથી બીજું અહીંયા તમને હાઇડ્રોજેનિક તત્વો જ આપશે અહીંયા તમને હેવી એલિમેન્ટ્સ જ આપશે એટલે આ બેનો ભેદ ખાસ આપણે સમજવાનો છે એની કેલ્ક્યુલેશન એક સરખા જેવી છે એટલે ખાસ આ મગજમાં રહેવું જોઈએ હવે સેજ જુઓ તમે મને સેજ કહેજો તમે માનો કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે જ્યારે ત્યારે જે ઊર્જા હોય એ એની તરંગ લંબાઈ આપણે કે આલ્ફા કહીએ છીએ અને ત્રીજીમાંથી પહેલીમાં આવે આમાંથી ઊર્જા વધારે કોની હોય
ત્રીજી માંથી આમ આવે એટલે કે બીટા છે એ આ છે અને કે આલ્ફા છે એ આ છે બરોબર હવે અહીંયા અહીંયા આ વસ્તુ છે કે આલ્ફા ની પીક તમને વધારે મળી રહી છે મીન્સ કે સાપેક્ષ તીવ્રતા છે એ વધારે છે એની સાપેક્ષ છે કે બીટા છે એની સાપેક્ષ તીવ્રતા પ્રમાણમાં ઓછી છે સ્પ્રેડ મેઇન વસ્તુ આ જોવાની છે જો કે બીટા માટે તરંગ લંબાઈ ઓછી છે કે આલ્ફા એક્ઝેક્ટલી કે બીટા માટે તરંગ લંબાઈ ઓછી છે તો ઊર્જા કેવી આવશે કે બીટા એટલે શું થયું ત્રીજી માંથી પહેલી જ્યારે કે આલ્ફા માટે તરંગ લંબાઈ વધારે અચ્છા તો તમે અહીંયા આ વસ્તુ એક માર્ક કરી કે ઊર્જા છે એ તીવ્રતાને કોરસ્પોન્ડ નથી કરતી ઊર્જા તરંગ લંબાઈને કોરસ્પોન્ડ કરે એટલે ઈશાના સિદ્ધાંત પ્રમાણે ગણતરી થાય પ્લાન્ક પ્રમાણે જો ઊર્જા તીવ્રતાને કોરસ્પોન્ડ કરે તો ન્યૂટોનિયન મિકેનિક્સ આવી જાય એટલે ઘણી વખત આપણા મગજમાં કન્ફ્યુઝન એ થાય છે અરે યાર તીવ્રતા તો આની વધારે છે કે આલ્ફા ની તો એની ઊર્જા વધારે નતો જોઈએ નહીં આપણે એનર્જી અને લેમ્ડા નું રિલેશન અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે એટલા માટે મગજમાં એ રાખવાનું છે એની લેમ્ડા ઓછી એની એનર્જી વધારે એટલે કે બીટા છે એ વધારે ઊર્જા આવશે કે આલ્ફા છે એ ઓછી ઊર્જા આવશે કારણ કે એની તરંગ લંબાઈ છે એ વધારે છે તો આ બે વર્ણપટોની સ્પેસિફિક સમજૂતી થઈ હવે તમને ખ્યાલ છે કે કોઈ ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી આ કક્ષામાં સંક્રાંતિ કરીને આવે તો અમુક નિશ્ચિત તરંગ લંબાઈનો વર્ણ વિકિરણ તે મુક્ત કરશે તો એ નિશ્ચિત તરંગ લંબાઈ બે કોઈ પરમાણુઓ માટે એક સરખી હશે નહીં એટલા માટે આ જે વર્ણપટ મળ્યા છે કે આલ્ફા કે બીટા વાળો લાઇન સ્પેક્ટ્રા એને લાક્ષણિક વર્ણપટ કહેવાય એ બે પરમાણુ માટે ક્યારે સરખો ન હોય તો એનો યુઝ પણ કયું તત્વ છે એ ડિટેક્ટ કરવા માટે આપણે કરી શકીએ જેવી રીતે હમણાં આપણે ઉત્સર્જન કે શોષણ વર્ણપટ વિશે જોતા હવે ને ધ્યાનથી સમજજો એક એક વસ્તુ ઉચ્ચ શક્તિશાળી ઇલેક્ટ્રોન્સ એનોડમાં દાખલ થઈને એનોડના પરમાણુ સાથે અનેક અથડામણો અનુભવે છે તેઓ દરેક અથડામણ વખતે કંઈક ઊર્જા ગુમાવે છે આમ તમે એમ જાય ભટકાલો ભટકાલો દરેક વખતે આમ લેમડા લેમડા તરંગ લંબાઈ મુક્ત કરી જાય એનું આપણને વિકિરણ સળંગ મળે છે કારણ કે એ બહુ ફાસ્ટ પ્રક્રિયા થતી હશે એટલે વર્ણપટ સળંગ મળવાનું કારણ નાની નાની અથડામણો એટલે ઘણી વખત નથી આપણે સ્કૂટર લઈને ભીડમાં ઘૂસી જઈએ ને ચાર પાંચ જણા રે પટકાઈ જઈએ કાશ તો એ વખતે જે ઊર્જા મુક્ત થાય એ ઓલો હળંગ વર્ણપટ આપે છે અને સીધા કોકની આરે પટકાઈ જઈએ ત્યાં ત્યાં પડી જઈએ તો ઓલો સ્પાઇક મળે છે હેડોન સંગાત થઈ ગયો એના માટે લેમડા મિનિટ અને જો આપણે માનો કે કોકની ગાડી આરે પટકાડીને એમાંથી ગાડીની પાછળ બેઠેલા વ્યક્તિને દૂર કરી દઈએ બીજો કોઈ ગાડી બેઠી જાય આમ તેઓ સતત અથડામણો અનુભવતા અને દર વખતે કંઈક ઊર્જા ગુમાવતા જુદી જુદી આવૃત્તિવાળા એક્સરેનું ઉત્સર્જન કરશે આમ સળંગ આવૃત્તિ વાળું ઉત્સર્જાતું વિકિરણ સળંગ વર્ણપટ આપણને શરૂઆતમાં આપે છે લેમડા મિનિમમ જો કોઈ આપાત ઇલેક્ટ્રોન એનોડના પરમાણુ સાથે પહેલા ધડાકે હેડોન અથડામણ કરે પહેલો ધડાકો તો તેની સમગ્ર ગતિ ઉર્જાનું એક્સરેના રૂપમાં રૂપાંતરણ થાય છે અને મહત્તમ આવૃત્તિ અથવા લઘુત્તમ તરંગ લંબાઈનું વિકિરણ મુક્ત થાય છે જો ઇલેક્ટ્રોન્સ વી જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કર્યા હોય ઓકે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે બરાબર ઈવી આ મેં આપણે વાત થઈ જેવી રીતે હવે એચએફ તમને ખ્યાલ છે અથવા એચસીએ પણ લેમડા બરાબર ઈવી એટલે લેમડા બરાબર શું આવશે એચસીએ પણ ઈવી આ લેમડા મિનિમમ આવશે બાકી ખ્યાલ છે તમને એચ પ્લાન્ટ નો અચળાંક વગેરે વગેરે હા હવે મેઇન વસ્તુ જે અગત્ય છે અને આમાં વચ્ચે જે વસ્તુ આવી હતી કે સ્ક્રીનિંગ અસર એ જ્યારે કેલ્ક્યુલેશન હું સમજાવીશ ત્યારે બહુ પરફેક્ટલી તમે ક્લિયર કરી જશો પણ થાય છે શું એક્ચ્યુઅલમાં ધ્યાન આપજો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે આપણી પાસે વધારો એમાંથી એક ઉડી ગયો એટલે કેટલો ઉડ્યો એક હવે થાય કેવું કે જે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલો છે એને પહેલી કક્ષામાં આવવું છે તો તમે વર્ડ બોલો છો શેલ કક્ષા નથી બોલતા કવચ બોલો છો શેલ એનો મતલબ શું છે આ ખરેખર થ્રી ડાયમેન્શનમાં તો આખી શેલ જ છે કવચ છે પરમાણુની આમ વિચાર કરો તો થ્રી ડાયમેન્શનમાં તો આખી શેલ છે એટલે બીજી કક્ષામાંથી આવતા ઇલેક્ટ્રોન માટે આ શેલ ઉપર આવવું છે તો આવતી વખતે કેટલી ઊર્જા મુક્ત થાય તો આપણે નોર્મલી એવું ભણીએ ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી બરાબર એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો ત્યારે તમારે આ આખી શેલનું વિદ્યુત સ્થિતિમાન લેવું પડે એટલે વિદ્યુત સ્થિતિમાન શેનું કન્સિડર થાય એક ન્યુક્લિયસ એ આવે એમાં પ્લસ હજી આ શેલમાં એક ઇલેક્ટ્રોન વધ્યો છે તો આ આખા શેલનો વિદ્યુત ભાર મારે ગણવો હોય તો ઝેડ ઈ આવે કે ઝેડ માઇનસ વન ઈ આવે કારણ કે આ શેલનો જે નેગેટિવ ઇલેક્ટ્રોન છે એ એક પ્રોટોનને શું કરી નાખે ન્યુટ્રલાઇઝ કરી નાખે જેને કારણે જ્યારે બહારનો ઇલેક્ટ્રોન આ શેલ ઉપર આવે ત્યારે એના માટે
વિદ્યુતભાર છે એ ઝેડ નથી રહેતો ત્યાં આવવા માટે, શું થઈ જાય છે, ઝેડ માઇનસ વન. એટલે જ્યારે ઉર્જા ગણતા હોઈએ ને ત્યારે વિદ્યુત ક્યુ ડેલ્ટા વી, વિદ્યુત સ્થિતિમાન હતો પણ તો તમે ઉર્જા ગણો છો એવી વખતે ડેલ્ટા વી ગણતી વખતે આ કવચનો વિદ્યુતભાર છે એ ઝેડ માઇનસ વન ઈ લેવામાં. અને આ અસરને તમે કેમિસ્ટ્રીમાં અલગ લેંગ્વેજમાં સમજાવીને સ્ક્રીનિંગ અસર કહો છો. તમે વાત એવી કરો છો આ કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાંના એક પ્રોટોનનું સ્ક્રીનિંગ કરે છે. એટલે સ્ક્રીનિંગ કરવાનો મતલબ છે એ એને ન્યુટ્રલાઇઝ કરે છે. પ્રોટોનનો વિદ્યુતભાર જે છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એ ન્યુટ્રલાઇઝ કરે છે. કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન નીચેની શેલમાં આવે છે ત્યારે તમારે વિદ્યુત સ્થિતિમાન ગણવું પડે છે ઉર્જા તફાવત માટે આખી શેલનું કવચનું. અને એટલા માટે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનના વિદ્યુતભારનું ન્યુટ્રલાઇઝેશન કરે છે, જેને સ્ક્રીનિંગ કહેશું આપણે. અને નેક્સ્ટ ટાઈમ કેલ્ક્યુલેશનમાં એને ડિટેલમાં જોશું. આપાત ઇલેક્ટ્રોન્સમાંના કેટલાક ઇલેક્ટ્રોન્સ એનોડના પરમાણુઓની છેક અંદર સુધી ઘૂસી જાય છે, સાંભળી લો એટલે મગજમાં આવી જાય, અને પરમાણુઓની અંદરની શેલ્સમાંના ઇલેક્ટ્રોનને પરમાણુની બહાર ધકેલી દે છે. આથી આવા કવચના ઇલેક્ટ્રોનમાં ખાલી જગ્યા પડે છે અને ઉપરની શેલ્સમાંના ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આ ખાલી જગ્યાને ભરી દે છે. આવી સંક્રાંતિ દરમિયાન ચોક્કસ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જાય છે. જો ઇલેક્ટ્રોન એન બરાબર વન વાળી કે શેલમાંથી બહાર ધકેલાઈ જતો હોય પછી એન બરાબર ટુ એલમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી કે શેલમાં આવે તો કે આલ્ફા એક્સ રે કહેવાય. એ જ રીતે એન બરાબર થ્રીમાંથી વનમાં આવે તો કે બીટા કહેવાય. આમ જુદી જુદી શેલ્સમાંથી બહાર ધકેલાઈ જતા ઇલેક્ટ્રોન અને તેમની જગ્યાઓ પૂરવા જુદી જુદી શેલ્સમાંથી સંક્રાંતિ કરતા ઇલેક્ટ્રોન્સને કારણે એક્સરે વર્ણપટ રેખાઓ છે, લાક્ષણિક એક્સરે વર્ણપટ રેખાઓ મળે છે. આવી રેખાઓ વડે રચાતા એક્સરે વર્ણપટને લાક્ષણિક વર્ણપટ કહે છે. આવા વર્ણપટ એ એનોડ તત્વના પરમાણુઓમાં કે એલ એમ શેલમાં રહેલા ઇલેક્ટ્રોન્સની ઉર્જાઓ જુદી જુદી હોય છે દરેક માટે. પરિણામે તેમાંથી મળતા કે આલ્ફા કે બીટા એલ આલ્ફા એલ બીટા વગેરે વગેરે તરંગ લંબાઈઓ પણ તત્વ અનુસાર જુદી જુદી હોય છે. આથી તો આવા વર્ણપટોને તત્વને લાક્ષણિક વર્ણપટ કહેવાય છે. હવે જેના ઉપર આપણે જઈ રહ્યા છીએ એ છે જે એક્સરે ને રિલેટેડ મેઇન ફોર્મ્યુલા આપણે તારવું છે, એના ઉપર આપણે ડિટેલમાં જઈ રહ્યા છીએ. આપણને ખ્યાલ છે કે એનર્જીનું જે ફોર્મ્યુલા હતું E ઇઝ ઇક્વલ ટુ, કદાચ તમને યાદ હોય, ઝેડ સ્ક્વેર એમ ઇ રેસ ટુ ફોર એટ એપ્સિલોન ઝીરો એચ સ્ક્વેર એન સ્ક્વેર. આ ફોર્મ્યુલા પરફેક્ટ માઇનસ, એક્ઝેક્ટલી પરફેક્ટ હતું માઇનસ. એનર્જીની જે અમાઉન્ટ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો કંઈક આ ટાઈપનું ફોર્મ્યુલા હતું. વેલ્યુ જે છે જો હું E બરાબર એચ એફ લખું તો આ થઈ જશે એચ એફ, એચ નીચે લઈ જાઉં એટલે મને મળશે એચ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર એમ ઈ રેસ ટુ ફોર સિલોન ઝીરો સ્ક્વેર એચ ક્યુ સ્ક્વેર. પરફેક્ટ. હવે તમે યાદ કરો કે જ્યારે આપણે એમનું લાક્ષણિક વર્ણપટ મળે છે કે આલ્ફા કે કે બીટા, એ સમયે શું થાય છે એકચ્યુઅલમાં, કે જે ઇલેક્ટ્રોન માનો કે બીજી કવચમાંથી પહેલી કવચમાં આવે, ન્યુક્લિયસની અંદર ધારો કે ઝેડ જેટલા પ્રોટોન છે, પરફેક્ટ. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવતો હોય, સપોઝ પહેલી કક્ષા છે તો એનો એક ઇલેક્ટ્રોન તો બહાર ફેંકાઈ ગયેલો છે, તો એક ઇલેક્ટ્રોન બાકી ગયો હશે. એટલે એના માટે અહીંયા આવવું એટલે ખરેખર આ કવચ ઉપર આવવું, આખી પહેલી કવચ. તો ટોટલ જ્યારે વિદ્યુતભાર ગણવામાં આવે જેને આકર્ષે છે એ થઈ જશે ઝેડ માઇનસ વન. એનું કારણ શું છે, ઝેડ જેટલો ધન વિદ્યુતભાર છે અને એક જેટલો ઋણ વિદ્યુતભાર છે, તો ટોટલ વિદ્યુતભાર છે એ કેટલો થશે, ઝેડ માઇનસ વન. એટલે પછી ત્યારે આપણે ઝેડ નહીં ગણીએ, નો ડાઉટ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, પણ જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ટ્રાન્ઝિશન કરી રહ્યો છે ત્યારે એને જે દેખાતો વિદ્યુતભાર છે ઇટ્સ નોટ ઝેડ, એ ઝેડ ઈ જેટલો નથી, એ કેટલો છે, ઝેડ માઇનસ વન ઇન ટુ ઈ જેટલો. એટલે અહીંયા ઝેડ સ્ક્વેર લેવામાં નથી આવતું, લેવામાં આવે છે ઝેડ માઇનસ વન સ્ક્વેર, જેને કેમિસ્ટ્રીમાં તમે સ્ક્રીનિંગ અસર કહો, એટ એપ્સિલોન ઝીરો એચ ક્યુ એન સ્ક્વેર. હવે સપોઝ સંક્રાંતિ છે એ બીજીમાંથી પહેલી કક્ષામાં થાય છે, ત્યારની આ બધી ચર્ચાઓ છે. બીજીમાંથી પહેલી કક્ષામાં થાય એટલે આ તો બધું કોમન રહેવાનું છે, વન અપોન ટુ સ્ક્વેર, ઓકે વન અપોન વન સ્ક્વેર માઇનસ વન અપોન ટુ સ્ક્વેર, અલ્ટિમેટલી મારે પ્લસ જવાબ લાવો છે, બીજું કાંઈ નહીં. હવે આ જાણીતી વસ્તુ છે, આ છે આર રીડબર્ગ, બરાબર. એટલે આ થઈ જશે એફ ઇઝ ઇક્વલ ટુ આર
ઝેડ માઇનસ વન હોલ સ્ક્વેર અહીંયા આગળ આવી જશે. વન અપોન વન સ્ક્વેર ઓર વન અપોન વન સ્ક્વેર એટલે વન, વન અપોન ફોર સ્ક્વેર, થ્રી બાય ફોર. પરફેક્ટ, થ્રી બાય ફોર, થ્રી બાય ફોર. એની જગ્યાએ મૂકી દઈએ કેપિટલ સી, સો ઇટ વિલ બી સમથિંગ સી ઝેડ માઇનસ વન સ્ક્વેર. અધરવાઇઝ એક કામ કરીએ, પહેલાથી અહીંયાથી સ્ક્વેર રૂટ લઈ લઈએ, હા આવી જશે, અહીંયા નીકળી જશે. આ જે રૂટમાં આવે છે એની જગ્યાએ મૂકી દઈએ આપણે સી, રહેશે તો કોન્સ્ટન્ટ જ છે. તો આ થઈ જશે રૂટ એફ ઇઝ ઇક્વલ ટુ સી ઇન ટુ ઝેડ માઇનસ વન, ઓર યુ કેન રાઇટ રૂટ એફ ઇઝ ઇક્વલ ટુ સી ઝેડ માઇનસ સી. અચ્છા આ ફોર્મ્યુલા છે, એને કમ્પેર કરીએ વાય ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્લસ સી સાથે. એટલે આ રૂટ એફ વર્સિસ ઝેડનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે, રૂટ એફ વર્સિસ ઝેડ, તો એ કેવો મળશે? સુરેખા મળશે. હવે આનાથી બેનિફિટ શું થયું હું સમજાવું છું. માનો કે એક્સપેરિમેન્ટ કરવામાં આવે, પ્રયોગો કરવામાં આવે, અને એક એક વેલ્યુ માટે, હવે સી તો કોન્સ્ટન્ટ થઈ ગયું બરાબર, અલગ અલગ તત્વો માટે જે ફ્રિકવન્સી મળે છે કે આલ્ફા કે બીટા લાઈનની, અહીંયા તો કે આલ્ફાની ડિસ્કશન છે, એને પ્રાયોગિક રીતે ચેક કરીને જો આ ઇક્વેશનમાં સેટ કરીને એની વેલ્યુઝ મૂકવામાં આવે તો જોયું કે ઝેડ છે એ એકદમ સુરેખ મીન્સ કે ક્રમમાં મળે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, પરમાણુ દળાંક જેવું નથી ઝેડમાં, પરમાણુ ક્રમાંક. સાદા બોર પ્રકારના પરમાણુ મોડેલનો ઉપયોગ કરી રૂટ એફ બરાબર સી ઝેડ માઇનસ સી સૂત્ર તારું ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન. આપણે એક સાદા બોર પ્રકારના પરમાણુ મોડેલ વડે લાક્ષણિક એક્સરે વર્ણપટની રેખાઓની આવૃત્તિ ઉગાડી શકીએ છીએ. ધારો કે ટાર્ગેટ તત્વોનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, તેના પરમાણુમાં ઝેડ ઇલેક્ટ્રોન્સ છે. હવે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવો, હાઇડ્રોજન જેવો નહીં, બીજા ઇલેક્ટ્રોન્સની હાજરીમાં આપણે ધ્યાનમાં લીધેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ પરનો સગળો વિદ્યુતભાર અનુભવી શકતો નથી. કેટલો વિદ્યુતભાર અનુભવી શકે છે? ઝેડ માઇનસ વન જેટલો. અર્થાત બીજા ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસના વિદ્યુતભારનું સ્ક્રીનિંગ કરે છે અને કે ઇલેક્ટ્રોન ઝેડ માઇનસ વન જેટલો વિદ્યુતભાર ન્યુક્લિયસ પર જુએ છે. હવે બોહર પ્રકારના મોડેલ માટે ઈએન બરાબર એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ ફોર એટ એપ્સિલોન ઝીરો એચ સ્ક્વેર એન સ્ક્વેર ઝેડ બરાબર ઝેડ માઇનસ વન, ઈએન બરાબર ઝેડ માઇનસ વનનો સ્ક્વેર થઈ જશે, બાકી બધું સેમ 13.6 તમને ખ્યાલ જ છે, ઝેડ માઇનસ વનનો સ્ક્વેર અપોન એન સ્ક્વેર, જ્યાં એમ ઈ રેસ ટુ ફોર એટ એપ્સિલોન ઝીરો એચ સ્ક્વેર બરાબર 13.6. સિમ્પ્લિફાય કરો 13.6 મૂકી દો, અધરવાઇઝ સીથી મલ્ટીપ્લાય કરો તો આર મૂકી દો. સિમ્પ્લિફાય કરતાં કરતાં તમે છેક પહોંચો છો રૂટ એફ બરાબર સી ઝેડ માઇનસ સી સી ઇન્ટુ ઝેડ માઇનસ વન, અને સી છે એની વેલ્યુ આપણે ગણી શકીએ. અહીંયા પણ સીની વેલ્યુ ઇઝીલી ગણી શકાશે કારણ કે એ આર છે ઇન્ટુ, જો સીની વેલ્યુ ગણવી હોય તો રૂટ આર, આર આપણને ખ્યાલ છે, સી ખ્યાલ છે, અને 3/4 આપણને ઇઝીલી આવડે છે. આ સમીકરણ સુરેખા રજૂ કરે છે, આ સમીકરણ દર્શાવે છે કે રૂટ એફ વિરુદ્ધ ઝેડનો આ લેખ દોરવામાં આવે તો કે સુરેખા મળે છે. સિમ્પલ ક્વેશ્ચન, ઇઝીલી આવડે એવો. મોજુલે દર્શાવેલ એક્સરેઝના કાર્યની બે ઉપયોગિતા જણાવો, ખૂબ અગત્યનો પ્રશ્ન. ટોટલ ત્રણ આપી છે, એમાંથી કોઈ પણ બે લખવાની છે. 1913માં વૈજ્ઞાનિક મોજુલે શ્રેણીબદ્ધ ટાર્ગેટ લઈને દરેકના લાક્ષણિક એક્સરે વર્ણપટો પોતાની ખાસ ડિઝાઇન કરેલી એક્સરે ટ્યુબનો ઉપયોગ કરીને બેલો. આકૃતિમાં 21 તત્વોની કે આલ્ફા રેખાઓ, જેવું ઇક્વેશન આપણે મેળવ્યું કે આલ્ફા માટે, એના આવૃત્તિનો વર્ગમૂળ વિરુદ્ધ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાનનો આલેખ દર્શાવ્યો છે. અગત્યનું સુરેખા મળે છે. મોઝોલે આ પ્રાયોગિક કાર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી થઈ પડ્યું. પહેલું છે, મોઝોલેના સમયમાં આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન તેમના પરમાણુ ભાર પરથી નક્કી કરવામાં આવતા હતા. રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં આ સ્થાનો બરાબર જણાતા ન હતા. મોઝોલેએ જણાવ્યું કે આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન તેમના પરમાણુ ક્રમાંક અનુસાર ગોઠવવા જોઈએ. આમ કરવાથી રાસાયણિક ગુણધર્મો અને તત્વોના આવર્ત કોષ્ટકમાંના સ્થાન વચ્ચેનો સુમેળ છે પ્રસ્થાપિત થઈ ગયો, મેચ થઈ ગયું. ઉપરાંત આ સમયગાળામાં આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વોને લગતા સ્થાનો ખાલી હતા. મોઝોલેના કાર્યથી આ તત્વો કેટલા મૂલ્યના હોવા જોઈએ તે નક્કી કરી શકાય અને આવા ખાલી સ્થાનોની પૂર્તિ થઈ. લેન્થેનાઇડ અથવા જેને આપણે રેર અર્થ કહીએ છીએ તેવા તત્વોના રાસાયણિક ગુણધર્મો એકબીજાને ઘણા મળતા આવતા હતા, એટલે આવા તત્વોને આવર્ત કોષ્ટકમાં ક્યાં બેસાડવા તે અંગે નિશ્ચિતતાપૂર્વક કહી શકાતું ન હતું. મોઝોલેના કાર્યથી આ તત્વોના સ્થાન નિશ્ચિત કરી શકાય. આવર્ત કોષ્ટકમાં જ્યારે યુરેનિયમ પછીના તત્વો પૂરતા પ્રમાણમાં જેથી તેમના એક્સરે વર્ણપટની પ્રાયોગિક રીતે મેળવી શકાય
એ મળતા થયા પછી તેમના સ્થાન પણ આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત કરવામાં આવ્યો 92 પછી ટ્રાન્સયુરેનિક તત્વો જેને આપણે કહીએ છીએ. આપણે જોઈ ગયા કે કે આલ્ફા એક્સ રેઝ એન બરાબર 1 શેલ સાથે સંકળાયેલ છે. એન બરાબર 1 શેલ બાકીની શેલ કરતાં ન્યુક્લિયસની ખૂબ નજીક છે, એટલે આવા વિકિરણ વડે ન્યુક્લિયસના વિદ્યુતભારની માહિતી પણ મેળવી શકાય છે. સામાન્ય પ્રકાશીય ઉત્સર્જન કે શોષણ વર્ણપટ્ટો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ સાથે સંકળાયેલ હોય છે. 12મું ઇલેક્ટ્રોન હોય ન્યુક્લિયસની નજીકથી જે કિરણ આવે એ કે આલ્ફા કે કે બીટા હોય છે, એટલે એની મદદથી ન્યુક્લિયસ વિશે આપણે ખાસું એવું રિસર્ચ કરી શકીએ. તો આ 3 પોઈન્ટ છે, એમાંથી કોઈ પણ 2 આપણે એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો લખવા જોઈએ.